એક બેન ને ત્રણ જમાય, ત્રણ ત્રણ જમાય ને, એટલે એ બેન ને વિચાર આવ્યો કે મારે ત્રણેય જમાની જમાઈની પરીક્ષા કરવી છે. એટલે એને મોટા જમાઈને બોલાવ્યો, મોટા જમાઈને બોલાવી અને એ બેન એ જમાઈની હારે ગયા તાપીના કાંઠે. અને બેને તાપીમાં કૂદકો માર્યો એટલે વાહે એના જમાઈએ કૂદકો માર્યો અને બેનને બચાવી લીધા. એટલે એ જમાઈ એના ઘરે ગયો ને તો એના ઘર આગળ ઇનોવા ગાડી પડી હતી અને એમાં ચીઠી હતી કે આ તમારા સાસુ તરફથી ભેટ. પછી બીજે દિવસે વચ્ચેના જમાઈને બોલે, વસલો જમાઈ હોય ને એને બોલાવ્યો. એને લઈને પછી આ એની આ જે હાહુ હતી ને એ બેન પાછા આવ્યા તાપીના કાંઠે અને બેને તાપી ભૂપકો માર્યો બૂમ મદઈને. તો વાહે ઓલો નાનો જમાઈ હતો ને એનો વચ્ચેનો ઈ પડ્યો અને એને હાહુને બચાવી લીધા. બચાવીને ઘરે ગયો ને જમાઈ તો એના ઘર આગળ એર્ટિગા ગાડી પડી હતી, માથે લખ્યું હતું કે તમારી સાસુ તરફથી ભેટ. પછી ત્રીજા દિવસે સૌથી નાનકડો જમાઈ હતો ને મારી જેવો હતો એને બોલાવ્યો અને એને લઈને બેન ગયા તાપીને કાંઠે અને લઈને આમ ધૂપકો માર્યો બેને ધૂમ મદઈને. ઓલો જમાઈ પડ્યો નહીં, આની આટું કોણ મરી જાય, હારું થયું લપ ગઈ એમ કરીને ઘરે આવતો રહ્યો. ઘરે આવતો રહ્યો ને તો એના ઘર આગળ ચાર બંગડીવાળી ઓડી ગાડી પડી હતી અને એની અંદર ચીઠી હતી કે આ તમારા સસરા તરફથી ભેટ.